नमस्कार विद्यार्थियों, आरपी साइंस स्कूल तरफ से हो इंग्लिश विषय शिक्षक सागर सर आपको हार्दिक स्वागत करूं छु। अत्यार સુધી આપણે વર્બ બન્યા, નામ બન્યા, નામના ટાઈપ બન્યા, વર્બના ટાઈપ બન્યા, નામ અને વર્બ વચ્ચેનો ડિફરન્સ જોયો, એડજેક્ટિવ અને એડવર્બ વચ્ચેનો ડિફરન્સ જોયો। હવે મેઈન વસ્તુ છે સબ્જેક્ટ વર્બ અને એગ્રીમેન્ટ। એની પહેલાના વિડિયોની અંદર મેં તમને સબ્જેક્ટ વર્બ અને એગ્રીમેન્ટ વિશે માહિતી આપેલી કે શું છે અને શું કામ એ જરૂરી છે। અને જો આપણે એ વિડિયો ના જોયો હોય તો એ વિડિયો પહેલા જોજો ને પછી આ વિડિયો જોજો, કારણ કે એ વિડિયો એ એનું ઇન્ટ્રોડક્શન છે। વગર ઇન્ટ્રોડક્શન એ તમને આ વિડિયોમાં ખબર પડશે નહીં, અને એની જે લિંક છે તમે તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી હશે, તો તમે એ લિંક ઉપર જઈ પણ એ વિડિયોને જોઈ શકો। ઓકે, તો હવે ચાલુ કરીએ આજના વિડિયોની અંદર આપણે શું શીખવાના છે તે। આજના વિડિયોની અંદર આપણે સબ્જેક્ટ વર્બ અને એગ્રીમેન્ટ જ શીખીશું, પરંતુ સબ્જેક્ટ વર્બ અને એગ્રીમેન્ટના આજે રૂલ શીખીશું। આજે આપણે એના પાંચ રૂલ, ફક્ત પાંચ રૂલની વાત કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો જોઈએ એના ફર્સ્ટ રૂલ, એનો પહેલો નિયમ શું છે તે। તો એનો પહેલો નિયમ છે ટુ સિંગ્યુલર સબ્જેક્ટ, જ્યારે બે સિંગ્યુલર એટલે એક વચન દ્વારા સબ્જેક્ટ એટલે કે કર્તા, કનેક્ટ બાય એન્ડ, જ્યારે એન્ડ વડે કનેક્ટ થાય છે, એન્ડ વડે એ પોતે કનેક્ટ થાય છે ત્યારે રિક્વાયર અ પ્લુરલ વર્ડ, ત્યારે આપણને એક પ્લુરલ વર્ડની જરૂર પડે છે। એક્ઝામ્પલ તરીકે હું વાત કરું બ્લુ માર્કર એન્ડ રેડ માર્કર, અ બ્લુ માર્કર એક જ છે અને આ રેડ માર્કર પણ એક જ છે, જ્યારે આ બંનેને અમે એન્ડથી જોઈન્ટ કર્યા તો આ બંને એક વચનમાં નહીં રહ્યા, હવે કેટલી માર્કર થઈ ગઈ છે, બે માર્કર થઈ ગઈ છે। તો અહીંયા આગળ એ જ વાત કરવામાં આવી છે કે જ્યારે બે સિંગ્યુલર સબ્જેક્ટને આપણે એન્ડ વડે કનેક્ટ કરીએ, એન્ડ વડે જોઈન કરીએ ત્યારે આપણે જે વર્બ જોઈએ એ વર્બ કેવી મળે પ્લુરલ, એટલે કે પહેલો સબ્જેક્ટ સિંગ્યુલર હોય, બીજો સબ્જેક્ટ પણ સિંગ્યુલર હોય અને એ બંનેને આપણે એન્ડ વડે કનેક્ટ કર્યું હોય તો આપણને જે વર્બ મળે તે કેવું છે પ્લુરલ। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ અહીંયા આગળ ગોલ્ડ એન્ડ સિલ્વર, ગોલ્ડ સિંગ્યુલર સબ્જેક્ટ છે, સિલ્વર એ પણ સિંગ્યુલર સબ્જેક્ટ છે, પરંતુ એન્ડ આવ્યો એ એન્ડના કારણે અહીંયા કરી જે વર્બ થઈ ગઈ એ વર્બ થઈ ગઈ પ્લુરલ। ઓકે, ખબર પડી। નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ, હી એન્ડ આઈ, હી જે છે એ સિંગ્યુલર છે, આઈ જે છે એ પણ સિંગ્યુલર છે, પરંતુ એન્ડ આવે છે એન્ડના કારણે અહીંયા કરી જે બે છે એ થઈ ગયો પ્લુરલ। તો કહે છે કે ગોલ્ડ એન્ડ સિલ્વર આર પ્રિસિયસ મેટલ, ગોલ્ડ અને સિલ્વર એ કિંમતી ધાતુ છે, તો એક ગોલ્ડ અને બીજું સિલ્વર બંને ભેગા થઈને થઈ ગયું બહુવચન। એવી રીતે હી એન્ડ આઈ, તે અને હું આર પ્લે, અમે રમી રહ્યા છે, તે અને હું રમી રહ્યા છે, બે વ્યક્તિ અહીંયા કારણ કે એનથી જોઈન થયું છે એટલામાં। ઓકે, પરંતુ આ નિયમની અંદર એક અપવાદ પણ છે, એક્સેપ્શનલ કેસીસ એટલે કે અપવાદ રૂપ કેસ। તો કેવા અપવાદ, તો અહીંયા કરી જ્યારે એન્ડથી વાક્ય જોઈન્ટ થયું હોય પરંતુ એ કોઈ સેમ પર્સન હોય અથવા તો સેમ થિંગ હોય, એક જ વ્યક્તિ હોય અથવા તો એક જ વસ્તુની વાત બે રીતે કરવામાં આવી હોય ત્યારે આપણે સિંગ્યુલર વર્બ વાપરીએ છીએ, એટલે કે એક વચનનું ક્રિયા પણ આપણે લેવાનું હોય છે। એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો મારા પપ્પા અને મારી મમ્મીના હસબન્ડ બંને એક જ વસ્તુ છે, તો અહીંયા આગળ હું વાત કરું કે મારા પપ્પા અને મારી મમ્મીના હસબન્ડ એ પોતે આવી રીતે ખાવાનું લાગે તો શું થઈ ગયું, બંને અલગ અલગ વ્યક્તિ નથી, બંને એક જ વ્યક્તિ છે, પરંતુ રિલેશન એનો અલગ અલગ છે, પરંતુ વ્યક્તિ એક જ છે। તો તેવા કેસની અંદર આપણે જે વર્બ વાપરવાની હોય તે વર્બ આપણે એક વચનવાળી વાપરીશું। અહીંયા આગળ મેં એક્ઝામ્પલ તરીકે લીધું બ્રેડ એન્ડ બટર, તો બ્રેડ અલગ છે બટર અલગ છે, પરંતુ બંને ભેગા ને બંને એક જ વસ્તુ થઈ જાય છે, વગર બ્રેડ એ બટર ના મજા આવે અને બટર વગર બ્રેડ મજા ના આવે, બ્રેડ બટર ભેગું હોય તો જ આપણને ખાવાની મજા આવે। એ વસ્તુ અહીંયા કહે કે બ્રેડ એન્ડ બટર બંનેને આપણે અલગ નથી સમજતા, બંનેને આપણે એક જ સમજીએ છીએ, એટલે અહીંયા કહે છે વર્બ આવી એ વર્બ સિંગ્યુલર આવી એટલે કે એક વચનની આવે। એવી રીતે બીજું એક્ઝામ્પલ છે ટાઈમ એન્ડ ટાઈડ, ઓકે, તો ટાઈમ એન્ડ ટાઈડ એટલે કે સમય અને ભરતી, ટાઈડ એટલે ભરતી,
ये कह रहे वेट्स फॉर नो वन ये कह रहे कोई नहीं राह जोता यानी तो वेट्स जे छे वेट वेट ની પાછળ s લાગે છે કે ક્રિયાપદ ની પાછળ જ્યારે s કે s લાગે છે તો એક ક્રિયાપદ એક વચનનું થઈ જાય છે એવું આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા છે તો વેટ્સ જે છે તે એક વચનનું થઈ ગયું પરંતુ ની પાછળ એ પહેલા જે સબ્જેક્ટ આવ્યા તો બે સબ્જેક્ટ છે પરંતુ બંને ની આપણે એક જ તરીકે લઈએ છે કે સમય અને બંધી બંને એક જ છે એટલા માટે આપણે એને એક વચન તરીકે ગણી અને એના માટે જે ક્રિયાપદ વાપરી પણ એક વચનનું વાપરી કે સમય અને બંધી કોઈ હાજરતા નથી ઈવન તો પર બ્રેડ અને બટર ઇઝ ફૂડ બ્રેડ અને બટર તેનો ફરક છે બ્રેડ અને બટરને આપણે અલગ નથી સમજતા આપણે એક જ સમજીએ છીએ એટલા માટે અહીંયા ગ્રીન વર્ડ તરીકે આવ્યું એક વચનનું ઓકે નેક્સ્ટ હવે આપણે બીજા પ્રશ્નની વાત કરવા જઈ રહ્યા છીએ જે છે ટુ ઓર મોર સબ્જેક્ટ joined by all or not require singular verb જ્યારે બે કે તેથી વધારે શબ્દો એટલે કે કરતા એ ઓર અથવા નોટ થી જોડાયા હોય ઓર અથવા નોટ થી કનેક્ટ થયા હોય ત્યારે આપણે હંમેશા એકવચનનું ક્રિયાપદ વાપરવાનું હોતું હોય છે તો અહીંયા મેં અહીંયા તમને બતાવ્યું છે કે પહેલો સબ્જેક્ટ સિંગ્યુલર છે એટલે એકવચન છે પછી બંને જોઈન્ડ થયા ઓર અને નોટ થી બીજો સબ્જેક્ટ ઓકે ત્યાર પછી આપણે જે વર્બ વાપરવું પડશે એ વર્બ આપણે એકવચનની વાપરવું પડશે એટલે કે સિંગ્યુલર વર્બ વાપરવું પડશે મેં એક્ઝામ્પલ તરીકે લીધું છે અહીંયા કરી નાઈધર ફૂડ નોર વોટર વોઝ ફાઉન્ડ જો અહીંયા કરી બીજું વસ્તુ આવી છે નાઈધર જે છે એ નેગેટિવ શબ્દ છે એટલે નાઈધર ની જોડે હંમેશા નોર નો જ ઉપયોગ થાય છે જ્યારે આઈધર જે છે એ પોઝિટિવ શબ્દ છે આઈધર ની જોડે હંમેશા ઓર નો ઉપયોગ થાય છે આ એક વાત આપણે યાદ રાખવા જેવી છે કે નાઈધર નોટ આઈધર ઓર નોટ જે છે તે હંમેશા આઈધર જોડાય છે અને ઓર જે છે તે હંમેશા આઈધર જોડાય છે એટલે કે આ નેગેટિવ શબ્દ છે નકારાત્મક બતાવે છે તો અહીંયા કે નાઈધર ફૂડ નોર વોટર વોઝ ફાઉન્ડ એટલે કે ફૂડ એટલે કે ખોરાક અને વોટર એટલે પાણી ના તો ખોરાક મળે છે ના તો પાણી મળે છે ત્યાં આગળ જ્યારે ત્યાં ફાઉન્ડ એટલે મળ્યું કે ત્યાં ના તો ખોરાક મળ્યો હતો ના તો પાણી મળ્યું હતું તો અહીંયા આગળ બે વસ્તુની વાત થઈ ફૂડ અને વોટર બે સબ્જેક્ટની વાત થઈ પરંતુ એ બંને જોઈન્ટ શેનાથી છે નોર્થથી છે એટલે આપણે એને આપણે જે વર્બ વાપરવું પડશે એ વર્બ આપણે કે વાપરવું પડશે સિંગ્યુલર વર્બ કારણ કે એ પોતે અહીંયા કરી બે સબ્જેક્ટ નોટ અને નોટ થી જોડાયેલા છે એટલા માટે બીજો બીજો એક્ઝામ્પલ મેં લઉં છું આઈધર ધ કેટ ઓર માઉસ હેઝ બીન ધેર તો જો આઈધર આવે એની જોડે ઓર ફરજિયાત આવે નોટ આવશે નહીં નોટ જે છે તે આઈધર જોડાશે તો આઈધર ની જોડે ઓર આવશે અહીં ધ કેટ એક સબ્જેક્ટ માઉસ બીજો સબ્જેક્ટ આઈધર ધ કેટ ઓર માઉસ હેઝ બીન ધેર આ બંને ઓર થી જોડાયેલા છે આ બંને ઓર થી જોડાયેલા છે એટલે આપણે એને એકવચન માનીશું અને અહીં આગળ આવશે હેસ એ એકવચનની વર્બ સિંગ્યુલર વર્બ ઓકે ખબર પડી એટલે કે અહીંયા કે ક્યાં માંગે છે આઈધર ધ કેટ ઓર ધ માઉસ હેઝ બીન ધેર ત્યાં આગળ કાં તો બિલાડી છે અથવા તો ઉંદર છે બે માંથી કોઈ એક જ છે એટલા માટે આઈધર ઓર ની વાત કરી છે ભલે બે સબ્જેક્ટ ની વાત કરી છે પરંતુ છે એક જ એટલા માટે અહીંયા આગળ એકવચનનું વર્બ આવે એવી રીતે ઉપર પણ ત્યાં ના તો ખોરાક મળ્યો હતો ના તો પાણી મળ્યો હતો એક વચન ની વાત કરવામાં આવી છે એટલા માટે જે વર્બ છે એ પણ એક વચન લેવામાં આવશે એવી રીતે જો સિંગ્યુલર સબ્જેક્ટ પહેલા હોય અને પછી ઓર અથવા નોર હોય પરંતુ બીજો સબ્જેક્ટ પ્લુરલ હોય એટલે કે બહુવચન હોય તેના પછી જે વર્બ આવશે એ પ્લુરલ વર્બ આવશે એટલે કે બહુવચનની વર્બ આવશે કેવી રીતે તો એક્ઝામ્પલ જુઓ નાઈધર ધ ટીચર તો નાઈધર લગાવ્યું છે ધ ટીચર આ એકવચનની વર્બ છે સિંગ્યુલર સબ્જેક્ટ છે ઓકે અને પછી નોર લગાવ્યું એટલે ત્યાર પછી લખ્યું આપણે ધ સ્ટુડન્ટ્સ તો જે આ સ્ટુડન્ટ્સ છે સ્ટુડન્ટ્સ એસ તો એ પ્લુરલ સબ્જેક્ટ થઈ ગયો બહુવચનનો સબ્જેક્ટ થઈ ગયો તો એના પછી જે વર્બ આવશે એ હંમેશા પ્લુરલ વર્બ આવશે કેમ પ્લુરલ વર્બ આવશે કારણ કે એની પહેલાનો સબ્જેક્ટ જે છે એ પ્લુરલ છે એટલે કે બહુવચન છે જો પહેલો સબ્જેક્ટ એકવચનનો હોય
અને ઓર કે નોટ પછીનો જે બીજો સબ્જેક્ટ જે છે તે બહુવચનનો હોય તો એના પછી જે ક્રિયાપદ આવે એ ક્રિયાપદ હંમેશા બહુવચનનો આવે કારણ કે એ ક્રિયાપદની પહેલા કેવો સબ્જેક્ટ છે બહુવચનનો સબ્જેક્ટ છે એટલા માટે બહુવચનનો વર્બ આવશે બહુવચનનો ક્રિયાપદ આવશે ઓકે હવે આપણે વાત કરીએ રૂલ નંબર 3 ત્રીજો નિયમ Subject joined by or not. Subject to or and not such a joint vase. Parantu, here is the verb agree with the near. Je kriya pad che, kriya pad ni sauthi najik ma je hase near. Near etle najik. Be subject hase, pan e be subject ma thi je kriya pad ni najik no subject hase. E subject ne aadhare apne ena pachi kriya pad mukisu. જેવી રીતે અહીંયા કરી હતા બે ક્રિયાપદ ધ ટીચર સોરી બે કરતા બે સબ્જેક્ટ હતા ધ ટીચર એન્ડ ધ સ્ટુડન્ટ્સ બે સબ્જેક્ટ હતા પરંતુ એના પછી જે વર્બ હતી વર્બ એ વર્બની નજીકનો સબ્જેક્ટ કયો હતો ધ ટીચર નજીકનો હતો કે ધ સ્ટુડન્ટ નજીકનો હતો ધ સ્ટુડન્ટ નજીક હતો તો આપણે ધ સ્ટુડન્ટ મુજબ આપણે એનું ક્રિયાપદ મૂક્યું એ જ વસ્તુ અહીંયા કરી કામ આવે છે નાઈધર યુ નોર સી નાઈધર પછી આવે છે યુ Neither you nor see. You जो छे ये आपने बताने खबर है कि you ही जोड़े is am अने are मार थी आवश्यक are क्रियापद आपने you ही जोड़े मुख्य है अने ये ना बचा है see अने जो क्रियापद मुख्य है आपने is मुख्य है इतने के ये singular verb मुख्य है क्या singular verb मुख्य है कारण कि any नजीक नो जो करता छे ये सोच छे see छे અને નજીકનો કરતા સી એટલે આપણને બધાને ખબર છે કે ડી સી અને ઈની જોડે આપણે ક્રિયાપદનો રૂપ મૂકીએ છે ઇઝ યુ ની જોડે મૂકીએ છે આર પરંતુ યુ જે છે એ ક્રિયાપદથી દૂર છે યુ જે છે એ ક્રિયાપદથી દૂર છે એટલે આપણે યુ નું આપણે ઉભીનું રૂપ ન મૂકતા ક્રિયાપદની નજીક કયું છે એટલે કે સી તો સી નું આપણે ઉભીનું રૂપ મૂકીશું ઇઝ ઓકે હવે બીજો એક્ઝામ્પલ છે આઈધર હી ઓર આઈ એમ મિસ્ટેકન તો અહીંયા કે આપણે જોયું he sees ની જોડે is આવે પરંતુ આ બહુ દૂર છે એટલા માટે આપણે જે i છે એ i નજીક છે ક્રિયાપદની એટલે ક્રિયાપદ તરીકે આપણે લઈશું m he ની જગ્યાએ he ની જોડે આપણે is મૂકીએ છીએ પરંતુ he ખૂબ દૂર હોવાથી આપણે નજીકનો કરતા કોણ છે એ જોઈશું નજીકનો કરતા i છે તો i ની જોડે શું રૂપ આવે છે m તો આપણે અહીંયા કે લખીશું m ના કે મૂકીએ is જો is મૂક્યું તો ખોટું અને આર મૂક્યું તો પણ ખોટું આપણે ક્રિયાપદની નજીકનો સબ્જેક્ટ છે સબ્જેક્ટ આધારે આપણે ક્રિયાપદ મૂકવાનું છે ઓકે તો અહીંયા મારી વાત થઈ ગઈ ત્રીજા નંબરના નિયમ હવે ચોથા નંબરનો નિયમ શું કહે છે ઈચ મેની એવરી આ બધા જે શબ્દ છે એ બધા શબ્દને આપણે જોઈએ એટલે સીધી જે ક્રિયાપદ છે ક્રિયાપદ હંમેશા સિંગ્યુલર હોય એટલે કે એકવચન જ મૂકી દેવું જો આ બધા શબ્દોનો ઉપયોગ થયો હોય ઈચ એવરી મેની વાક્યની શરૂઆતમાં વાક્યની અંદર તો એના પછી જે ક્રિયાપદ આવે એ ક્રિયાપદ હંમેશા એકવચનનો હશે ઈચ મેની એવરી પછી જે ક્રિયાપદ આવે તે હંમેશા એકવચનનો હશે એક્ઝામ્પલ તરીકે જો લઈએ કે મે એવરી વન શબ્દ લખ્યો છે એવરી ઓકે એવરી વન ઓફ ધ બોયઝ હવે આ જે બોયઝ જે છે બોયઝ એ પ્લુરલ સબ્જેક્ટ છે બહુવચનનો શબ્દ છે બોયઝ એકથી વધારે છે પ્લુરલ પરંતુ આપણે જે લવ શબ્દ છે લવ્સ એની પાછળ s આવેલો છે અને s કે s ક્રિયાપદની અંદર હોય તો એ સિંગ્યુલર વર્બ થઈ જાય એવું આપણે જોયું કે વર્બની પાછળ s કે s હોય તો એ પોતે સિંગ્યુલર થઈ જાય એટલે કે એકવચન થઈ જાય તો જો એ પ્લુરલ સબ્જેક્ટ છે છતાં આપણે વર્બ મૂકી છે સિંગ્યુલર કેમ એટલે કે એનું કારણ છે એ કોના પછી આવે છે એટલે કે એ આવે છે એવરી એવરી પછી એવરી જે છે એ એક બતાવે છે એવરી એટલે બધા પરંતુ એક વચનનો શબ્દ છે એટલા માટે એમ કે આપણે કે એવરી વન ઓફ ધ બોયઝ લવ્સ લવ્સ એટલે એક વચનનું ક્રિયાપદ છે તો એ ચોકલેટ દરેક છોકરાઓને ચોકલેટ ખાવાનો પસંદ હોય છે તો એવરી શબ્દના કારણે આપણે અહીંયા કરી ક્રિયાપદ આપીશું એક વચન ઓકે એન્ડ લાસ્ટ રૂલ છે રૂલ નંબર 5 પ્લુરલ સબ્જેક્ટ હોય પરંતુ એનો મીનિંગ એનો અર્થ સિંગ્યુલર થતો હોય આ ખાસ ધ્યાન રાખવાનું એનો અર્થ સિંગ્યુલર થતો હોય એના પછી જે ક્રિયાપદ આવે એ ક્રિયાપદ હંમેશા સિંગ્યુલર હશે એટલે કે એકવચનનું હશે
एग्जांपल तरीके मैथमेटिक्स અહીં આગળ જે કહે છે કે મેથેમેટિક્સ ની પાછળ s છે તો આપણે લાગે કે પ્લુરલ સબ્જેક્ટ છે ઓકે બહુવચનવાળો સબ્જેક્ટ પરંતુ મેથેમેટિક્સ એટલે ગણિત એનો મતલબ એકવચન થાય છે ગણિત એકવચનમાં બતાવીએ છે આપણે તો એના પછી જે ક્રિયાપદ આવશે એના મીનિંગ ના આધારે આપણે મૂકીશું ક્રિયાપદ એકવચનવાળો શબ્દ છે એના માટે અહીં આપણે એકવચનવાળો ક્રિયાપદ મૂકીશું સિંગ્યુલર વર્બ મૂકીશું Mathematics is not very easy subject. Study is easy beside nothing. Okay? Which is the news? देखिए जैसे आपने देखा है news ये पोते बहुवचन देखा है परंतु बहुवचन में ये पोते singular शब्द है singular तो ऐसा कुछ ही जैसे यहाँ पर किसो एक पर आता है singular किसो singular verb आता है is देखिए जैसे आपने एक लाइन चलाया बहुवचन में शब्द है परंतु ना उनका meaning एक वचन में आता है એનો આપણે ન્યૂઝ એટલે સમાચાર સમાચારને આપણે એકવચનમાં કહીએ છીએ તો એ પોતે એના પછી જે વર્બ આવશે ક્રિયાપદ આવશે એકવચનમાં આવશે એટલે મેથેમેટિક્સ દેખાય છે આપણને બહુવચન પરંતુ બહુવચન છે નહીં એ પોતે બહુવચન નથી એ પોતે છે એકવચનનો સબ્જેક્ટ એટલે એના પછી જે વર્બ આવશે તે આપણે એકવચન કહીશું ઓકે તો આ પાંચ નિયમ છે હજી પણ બીજા ઘણા નિયમ છે આજ સબ્જેક્ટ વર્બ અને એગ્રીમેન્ટ ના ટોપિક ને લગતા અને એ નિયમ ની વાત આપણે હવે પછીના વિડિયો ની અંદર વાત કરીશું તો તમે એના પછીના વિડિયો માટે તૈયાર રહેજો અને આ વિડિયો ની આપણે જે તમારી તૈયારી છે એ તૈયારી તમે બહુ સરસ રીતે કરશો અને તમને આ વિડિયો ગમે તો એને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન ને ખાસ દબાવજો કારણ કે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું થાય કે વિડિયો તમને મોકલવાનો ભૂલી જવાય તો તમે જો સબસ્ક્રાઇબ કર્યું હોય અને બેલ આઇકન દબાવ્યું હોય તો તમને સમયે સમયે જ્યારે વિડિયો નવા નવા અપલોડ થાય તેની તમને નોટિફિકેશન YouTube પર મળતી રહે અને તમે અગાઉથી તૈયારી કરતા થઈ શકો છો તો થેન્ક યુ મિત્રો આપનો આભાર